ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો બૃહદ બેઠક ખેડા જિલ્લાની કઠલાલ ખાતે બેઠક યોજાઈ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ મયંકભાઈ નાયકજીનો કઠલાલ ખાતે યોજાયેલો સત્કાર સમારોહ. ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો બૃહદ બેઠક ખેડા જિલ્લાની કઠલાલ ખાતે યોજાઈ, જેમાં પ્રદેશ પ્રમુખ બક્ષીપંચ મોરચાના મયંકભાઈ નાયકનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો બૃહદ ખેડા જિલ્લાની કઠલાલ ખાતે યોજાઈ બેઠક, જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી બક્ષીપંચ મોરચાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અજયભાઈ બ્રહ્મભટ્ટ, કિરણસિંહ ડાભી, ખેડા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ તેમજ ધાર્મિક, રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મયંકભાઈ નાયકજીએ ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓનો અભિનંદન આપી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડા જિલ્લાની બધી જ બેઠકો વિધાનસભાની વિજેતા થતાં સૌને અભિનંદન પાઠવ્યા હતા. સરકારની તમામ યોજનાનો લાભ દરેક પરિવાર સુધી પહોંચે એ માટે સૌ કાર્યકર્તાઓને અપીલ કરી હતી, તેમજ આગામી લોકસભાની ખેડા સંસદ બેઠક બહુમતીથી વિજેતા બનાવવા માટે સૌને ટહેલ નાખી હતી. આ પ્રસંગે રાકેશસિંહ સોલંકી, પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી કઠલાલ, સાથે ફતેહસિંહ ઝાલા દ્વારા બક્ષીપંચ મોરચાના પ્રદેશના અધ્યક્ષ મયંકભાઈ નાયકજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અન્ય ઉપસ્થિત અગ્રણીઓએ પણ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. જવાબદારી મળી, જવાબદારી મળ્યા પછી હું દરેક જિલ્લાના પ્રવાસે નીકળું છું. અંતર્ગત આજે ખેડા જિલ્લાના પ્રવાસે આવે છું કાર્યકર્તાઓને મળવા, અને આવનારી 2024ની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે આજે અહીંયા બેઠક હતી. હું જિલ્લાના અધ્યક્ષ અને અજયભાઈ, અમારા જિલ્લાના બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને અમારી પ્રદેશની આખી ટીમ આજે ખેડા જિલ્લામાં કાર્યક્રમમાં હાજર રહી છે.